કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ મિત્રો. બોર્ડની એક્ઝામ હમણાં 12મા વાળા દેવા જાહે. મને એવું લાગે છે કે દ્રાવણ ચેપ્ટરમાંથી 4 માર્કના દાખલા જે પૂછાય એ લગભગ આ ટાઈપના હોય છે. હું એમ નથી કહેતો કે આ જ હશે, પણ આ ટાઈપના હોય છે. તો એકાદ વખત રિવિઝન સ્વરૂપે પ્રેક્ટિસ થઈ જાય આપણે મિત્રો, એટલે આપણે આજે આ ટ્રાય કરીએ છીએ કે દ્રાવણ ના હોય એકાદ 2 દાખલા તમને આપું તો તમારે રિચાર્જ થઈ જાઓ, ફ્રી થઈ જાઓ, રાજાણી સાહેબને સાંભળી લ્યો એટલે મોજમાં આવી જાઓ. આવા નીટમાંય પૂછાય છે, જેડબલીમાં પૂછાય છે, ને આનો ઉપયોગ તમારા ગુજકેટમાં આવશે. એટલે એક વખત 10-15 મિનિટનો વિડીયો છે એ જોવાની ટ્રાય કરજો મિત્રો. મેં એક બીજો નંબર આપ્યો હતો તમને, જૂનો નંબર જૂના વિડીયોમાં છે એ નહીં, પણ એક બીજો નંબર આપ્યો હતો, એમાં તમે વોટ્સએપ કરશો તો ડિફિકલ્ટી હશે તો સોલ્યુશન થઈ જશે તમારું મિત્રો. પણ IMP ન માગતા, કારણ કે મને IMPની ખબર હોતી નથી, હું બોર્ડનું પેપર નથી કાઢતો મિત્રો. તો જો ફોર્મમાં હો તો એક દાખલો અહીંયા લખો છે એ કરીએ, તમારી ઈચ્છા હશે તો આગળ પણ વધશું. તો મિત્રો 19.5 ગ્રામ CH2FCOOH એટલે ફ્લોરોએસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં ઉગાડવામાં આવ્યો છે. ΔTFની કિંમત 1 છે, KFની કિંમત 1.86 હોય તો વિયોજન અચળાંક અને વનટોપ અવયવ ગણો. તમારી પાસે ડેટામાં મિત્રો આટલું આપ્યું છે, દ્રાવ્ય પદાર્થનું વજન એટલે W2 19.5 ગ્રામ આપ્યું છે મિત્રો. દ્રાવકનું વજન એટલે 500 ગ્રામ W1 બરાબર 500 ગ્રામ આપ્યો છે. તમારી પાસે જે દ્રાવ્ય છે CH2FCOOH, CH2 એટલે 2 કાર્બન 12 24, હાઇડ્રોજન 3 એટલે 24 ને 3 27, 27 અને આ 2 ઓક્સિજન એટલે 32 એટલે 59 અને F એટલે 19 એટલે 78 ગ્રામ. તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર 78 ગ્રામ પર મોલ. એના સિવાય તમને ΔTF આપ્યું છે મિત્રો 1, KOF આપ્યું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. જો મિત્રો ડેટા આવડતા હોય તો દાખલો આવડે આવડે ને આવડે, દાખલામાં કાંઈ હોતું જ નથી, 4 માર્ક ખિસ્સામાં લઈ લેવાના. ઘણા મિત્રોની ડિમાન્ડ હતી કે જે પૂછાઈ શકે એવા દાખલા એક વખત તમે જો અહીંયા કરાવી દો તો અમારે ક્યાંય જોવા જવા નહીં. એટલે મિત્રો મેં આવા દાખલા પસંદ કર્યા છે. જો મજા આવે તો તમારે આગળ મિત્રોને શેર, લાઇક, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. સૌથી પહેલાં દ્રાવ્ય પદાર્થ 19.5 ગ્રામ છે અને 500 ગ્રામ પાણી એટલે દ્રાવક W1 500 ગ્રામમાં ઉગાડ્યો, ત્યારે દ્રાવ્ય પદાર્થ છે CH2FCOOH છે એનો અણુભાર 78 ગ્રામ પર મોલ હોય, ΔTF 1 હોય, KF 1.86 હોય. તો આના માટે તમને 2 વસ્તુ પૂછી, એક તો વિયોજન અચળાંક KOF એસિડ અને વનટોપ અવયવ આઈ પૂછ્યો. મિત્રો વનટોપ અવયવ આઈ શોધવું હોય તો આપણા માટે સાવ રમત વાત છે. વનટોપ અવયવ આઈ માટે આપણી પાસે ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે, ΔTF બરાબર IKFM, એક જ સૂત્ર છે, બીજું કોઈ સૂત્ર જ નથી. જો અહીંયા હું આઈને કરતા બનાવી લઉં તો આઈ બરાબર ΔTF છેદમાં KFM થાય. આઈને કરતા બનાવવું તો ΔTF છેદમાં KFM. હવે મારે આમાં ઘટે છે હું તો કે ΔTF છે મારી પાસે, KF છે, પણ ઘટે છે મારી મોલાલિટી M. તો M એટલે સૂત્ર આપણી પાસે છે. શું છે મિત્રો સૂત્રો આપણી પાસે? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન KGમાં, દ્રાવકનું વજન KGમાં. અહીંયા તમારી પાસે 500 ગ્રામ છે એનો મિનિંગ થાય 0.5 કિલોગ્રામ, 500 ભાગ્યા 1000 એટલે 0.5 કિલોગ્રામ. દ્રાવ્યના મોલ એટલે શું? તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું વજન છે એ 19.5 છે, દ્રાવ્યનો અણુભાર છે 78 છે, એને ગુણ્યા તમારી પાસે આ 0.5 છે.
तमारी पाहे सूत्रनी फॉर्म्यूला आवी छे द्रव्यना मोल छेदमां द्रावकनुं वजन केमां तो के किलोग्राममां जो आनुं तमे सादुरूप दियो तो द्रव्यना मोल भेगा द्रावकनुं वजन किलोग्राममां एटले 0.5 मोल पर केजी एटले के मोलालिटी एम आवी गई मोलालिटी एम किंमत मूकी दे अहींया डेल्टा टीएफ एटले आपणी पाहे मारा मित्रों एक छे के फिर ले मारी पासे 1.86 छे एम आईवी छे आपणी 0.5 डेल्टा टीएफ मारी पासे एक हतुं मित्रों हा के ना यस ओर नो यस के एफ मारी पासे 1.86 छे आ छे 0.5 छे जो आनु तमे सादुरूप दियो एटले 1.0753 आवे 1.0753 आ तमारो वनटॉप अवयव आ आवी गयो 1.0753 એટલે તમારો વન ટોપ અવયવ આવ્યો મારે જોઈએ છે વિયોજન અચળાંક વિયોજન અચળાંક જોતો હોય ત્યારે માત્ર અને માત્ર મિત્રો મારી પાસે એસિડની ફોર્મ્યુલા છે હું લખું છું CH2F એસિડની ફોર્મ્યુલા લખું CH2F COOH આ ભાઈ છે એ તૂટે એટલે CH2F COOH+ ધારો કે મારી પાસે શરૂઆતની સાંદ્રતા C મોલ હોય ત્યારે અહીંયા 0 અને 0 જો આ C માંથી આલ્ફા જેટલો ભાગ વિયોજન પામે એટલે 1 માઇનસ આલ્ફા તો આ ભાઈ સી ના 1 માઇનસ આલ્ફાનો મતલબ 1 ભાગમાંથી આલ્ફા જેટલો વિયોજન પામ્યો તો આલ્ફા જેટલો બને લે સી નો આલ્ફા મિત્રો સમજાય છે હા કે ના ક્લિયર છો યસ ઓર નો તો કહેજો શરૂઆતના મોલ મારી પાસે આ છે સંતુલન આ છે હવે મારે જોઈએ છીએ આઈનું એક બીજું સૂત્ર એના ઉપરથી મારે આલ્ફા ગોતવો છે તો આઈ બરાબર સી 1 માઇનસ આલ્ફા + C આલ્ફા + C આલ્ફા આ સંતુલન મોલ આ શરૂઆતના મોલ સીને કોમન કાઢો એટલે સી સી કેન્સલ થઈ જાય એટલે ઉપર વધે 1 માઇનસ આલ્ફા + આલ્ફા + આલ્ફા એટલે 1 + આલ્ફા આઈ બરાબર 1 + આલ્ફા અહીંયા આઈની કિંમત તમારી પાસે આવી ગઈ હતી 1.0753 1 + આલ્ફા મિત્રો આલ્ફા બરાબર થશે 0.0753 આ તમારો વિયોજન અંશ પૂછ્યો જો વિયોજનના ટકા પૂછ્યા હોય તો આને 100 વડે ગુણો એટલે 7.53% વિયોજનના ટકા આવે શું મેં કર્યું તો કે આ એસિડ હતો એનું વિયોજન કર્યું શરૂઆતમાં એસિડના મોલની સાંદ્રતા સી હોય ત્યારે આ બે તો હોય જ નહીં જો આલ્ફા જેટલો વિયોજન થાય એટલે 1 માઇનસ આલ્ફા આ ભાઈ આલ્ફા જેટલો બને એટલે C નો આલ્ફા C નો આલ્ફા આ એકમાંથી એક એક બને છે એટલે C આલ્ફા C આલ્ફા મિત્રો આઈ બરાબર સંતુલન સાંદ્રતા છેદમાં શરૂઆતની સાંદ્રતા અથવા સંતુલન કણની સંખ્યા શરૂઆતના કણની સંખ્યા સી ને કોમન કાઢવો એટલે આઈ બરાબર 1 + આલ્ફા તો આલ્ફા બરાબર 0.0753 આલ્ફાની કિંમત મારી પાસે આવી ગઈ મારા મિત્રો હવે શું કરવું પડશે મારે તો કે મારે કે ઓફ એસિડ જોઈએ છે બીજું કાંઈ જોતું નથી વિયોજન અચળાંક એટલે કે ઓફ એસિડ કે ઓફ એસિડ એટલે નિપજોની સાંદ્રતા સંતુલને CH2F COOH છેદમાં CH2F COOH નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સંતુલને નિપજ આ સી આલ્ફા છે આઈ સી આલ્ફા છે છેદમાં સી 1 માઇનસ આલ્ફા એક સી કેન્સલ થયેલ આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા કે ઓફ એસિડ બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા મેં કર્યું શું મિત્રો નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો નિપજોની સંતુલન આ બધી સાંદ્રતા છે મૂકી કિંમત તો કે ઓફ એસિડ એટલે આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા આવે છે ક્લિયર થાય છે મારા મિત્રોને યસ ઓર નો હવે આલ્ફા સ્ક્વેર તો આલ્ફા એટલે આપણી પાસે છે 0.0753 એનો સ્ક્વેર સી એટલે શરૂઆતના મોલારિટી 0.5
ઘણી વખત વન માઇનસ આલ્ફામાંથી આલ્ફાને અવગણી નાખો તો કાંઈ ફેર પડે નહીં, તો ખાલી કે ઓફ એસિડ એટલે આલ્ફા સ્ક્વેર સી આલે, એટલે બે રીતે કરીએ ગો. અહીંયા હું આલ્ફાને અવગણ્યો નથી એટલે વન માઇનસ 0.0753. શું જ કર્યું મેં મિત્રો, આ ભાઈનો વર્ગ ગુણ્યા આ ભાઈંગા આ બેની બાદબાકી કરો એટલે સાદુરૂપ આપો એટલે 3.07 × 10⁻³. 3.07 × 10⁻³ આ આવશે કે ઓફ એસિડ. મિત્રો દાખલા હોય છે 4 માર્કમાં સહેલા, પણ આપણે શું ટેન્શન લઈને ફરતા હોઈએ છીએ એટલે દાખલા આવડતા નથી. પહેલાં તો રકમમાં વાંચવાનું કે આ દ્રાવ્ય એટલે W2, દ્રાવક એટલે W1, પછી ઓગાળવામાં આવ્યો ત્યાં ડેલ્ટા TF આપ્યું છે, KF આપ્યું, દ્રાવ્યનો અણુભાર ગોતી શકો તમે, KA અને I જોઈએ. I જોતો એના માટે મારે મોલાલિટીની જરૂર પડે, મોલાલિટી લીધી I સૂત્ર આપણી પાસે ડેલ્ટા TF IKF એમ એક જ છે. આઈને સૂત્રન કરતા બને એવો કિંમત મૂકી એટલે આઈ આવી ગયો. હવે મારે KOF એસિડ જોઈએ એટલે એસિડનું વિયોજન વિચાર્યું, વિયોજન વિચાર્યું એના ઉપરથી આલ્ફાની કિંમત શોધી, આલ્ફાની કિંમત શોધ્યા પછી વિયોજન અચળાં K એટલે નિપજોની સાંદ્રતા સંતુલન છેદમાં પ્રક્રિયકો મૂકી એટલે KA બરાબર આલ્ફા સ્ક્વેર સી વન માઇનસ આલ્ફા એટલે KOF એસિડની કિંમત આવી અને KOF એસિડ આવે આટલો. તો મિત્રો અહીંયા એક દાખલો પૂરો થાય છે, બીજો આવો જ દાખલો લેવો છે, ક્યાંય જતા નહીં. ખરેખર મજા આવે તો રાજાણીને યાદ તો કરજો, પણ IMPના ભરોસે ના રહેતા પ્લીઝ. મિત્રો આગળ વધીએ છીએ બીજો દાખલો. મિત્રો બીજો દાખલો મસ્તીનો છે. જો 10 ગ્રામ CA3, CA2, CH, Cl, COOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ΔTF ગણો. KF બરાબર 1.86, KOF એસિડ બરાબર 1.4 × 10⁻³. સૌથી પહેલાં દ્રાવ્ય W2 10 ગ્રામ, દ્રાવક W1 250 ગ્રામ, ઇન ધ સેન્સ ઓફ 0.25 કિલોગ્રામ, હજાર વડે ભાંગી જ નાખ્યા સીધે સીધા, ઉમેરવામાં આવે ત્યારે ΔTF શોધવાનું છે. દ્રાવ્ય પદાર્થ CA3, CA2, CH, Cl, COOH છે, એનો અણુભાર ગોતીએ આપણે M2, તો કેટલા સી છે, 1, 2, 3, 4 એટલે 12 × 48, હાઇડ્રોજન 3, 5, 6, 7, 48 × 7, 55, 55 × 16, 32 એટલે કેટલા થાય મિત્રો 87, 16, 32, 55, 87 ને એમાં તમારે નાખવાના Cl 35.5 એટલે થશે 122.5 g/mol. અણુભાર તમે ગોઈતો હશે મિત્રો તો M2 બરાબર 122.5 g/mol. KOF એસિડ એટલે 1.4 × 10⁻³. સૌથી પહેલાં તમને 10 ગ્રામને ઉગાડ્યો એટલે W2, એનો અણુભાર M2 ગણતા આવડે છે. કેમ ઉગાડ્યો તો 250 ગ્રામ પાણી એટલે W1 250 ગ્રામ એટલે 0.25 kg. તમને ΔTF શોધવાનું છે, KOF આપ્યું છે, KOF બરાબર 1.86, વધારાનું આપ્યું છે તમને KOF એસિડ. મિત્રો સૌથી પહેલાં તમારે ગોતવાનું શું છે, ΔTF. તો અહીં વિચારીએ ΔTF એટલે IKFM. IKFMમાં મિત્રો વિચારો તો તમારી પાસે KOF છે, નથી આઈ આપ્યો, નથી એમ આપ્યો, તો કરવું શું? તો મિત્રો એમને પહેલાં ગોતી લઈએ. તો એમ એટલે શું થશે, તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન kg માં. દ્રાવ્યના મોલ એટલે શું, તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું વજન છે 10, 122.5, દ્રાવકનું વજન kg માં છે 0.25. મિત્રો આનું સાદુરૂપ દિયો તમે, મોલાલિટી ગોતો એટલે 0.3264 જેવું આવે છે, 0.3264. આ તમારી મોલાલિટી એમ આવી ગયો. તમારી પાસે ΔTFમાં બે ડેટા આવી ગયા, KF એટલે 1.86, એમ એટલે 0.3264. ઘટે છે મારે આઈ ગોતવા માટે મારે તમને ખબર છે આલ્ફાને ગોતવો પડે.
अल्फा गोतवा माटे मारी पाए एक एसिड आप्यो छे। जोवा जाए तो मित्रों तमारी पाए एक एसिड छे CH3CH2CHCl COOH। आ भाई नु वियोजन थाय एटले CH3CH2CHCl COOH। धारो के शुरुआत की सांद्रता सी मोल हो त्यारे आ बे भाई जीरो हो आमाथी वन माइनस अल्फा एटले अल्फा जेटलो वियोजन थाय एटले सी वन माइनस अल्फा। तो अहींया सी अल्फा केओ फेसिड एटले मित्रों तमने खबर छे निपजोनी सांद्रता CH3CH2CHCl COOH छेदमा प्रक्रियक CH3CH2CHCl COOH। શું થશે નિપજ એટલે સી અલ્ફા છેદમાં સી વન માઇનસ અલ્ફા સી સી કેન્સલ। આ દાખલામાં આપણે વિચારીએ કે અલ્ફા છે એ નાનકડો છે ને અવગણી નાખીએ તો કેઓ ફેસિડ બરાબર અલ્ફા સ્ક્વેર સી। મારે તો અલ્ફા જોઈએ છે વિયોજન અચળાંક જોઈએ છે અલા વિયોજન અંશ જોઈએ છે એના માટે અલ્ફા જોઈએ ને અલ્ફા માટે મારે કરવું શું પડે તો કે એ છેદમાં સી વર્ગમૂળ કાઢવું એટલે વર્ગમૂળમાં કે એ છેદમાં સી બરાબર અલ્ફા। મારી પાસે મિત્રો અલ્ફા જોઈએ એના માટે કેઓ ફેસિડ પહેલેથી હાજર હતો વર્ગમૂળમાં 1.4 × 10⁻³ છેદમાં 0.3264 બરાબર અલ્ફા। આ મિત્રનું વર્ગમૂળ કાઢો તમે 1.4 × 0.3264 એને ભાંગા 10⁻³ એટલે 1000 કરો અને એનું તમે વર્ગમૂળ કાઢો એટલે તમારી પાસે આલ્ફાની કિંમત આવશે મારા મિત્રો કેટલી આવી ગણી છે કોઈ મિત્રો 0.0655 બરાબર અલ્ફા। ક્લિયર છો? અમારે અલ્ફા જોઈએ છીએ અલ્ફા મળી ગયું આય ઘટતો તો મારી પાસે તો આય માટે એક સૂત્ર છે ખાવા પીવા નાવા ધોવા એક જ સંતુલન સંખ્યા કણ એટલે C1 - α + C α + C α છેદમાં શરૂઆતમાં સી 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 કેન્સલ થાય એટલે આય બરાબર 1 + α એટલે 1 + 0.0655 એટલે 1.0655 આયની કિંમત આવી 1.0655 કિંમત અહીંયા એડ કરી દઈએ આયની 1.0655 એટલે તમારી પાસે 1.0655 × 1.86 × 0.3264 કરો એટલે ભાઈ આ ડેલ્ટા TF આવશે 0.65 કેલ્વિન અતિશય હેલો દાખલો મિત્રો। પણ મને એ ખબર હતી કે મારે ડેલ્ટા TF જોઈએ એટલે ડેલ્ટા TF એટલે IKFM જોઈએ IKFM જોઈએ એટલે મને ખબર હતી કે મારી પાસે KF છે નથી આય નથી એમ તો મારે મોલાલિટી જોઈએ મોલાલિટીનું સૂત્ર મારી પાસે હતું દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન KG મેં એ સૂત્ર મૂક્યું એટલે એમ મળી ગયો એમ મળ્યા પછી મારે આય જોતો હતો આય માટે મારે આલ્ફા તો ગોતવું જ પડે આલ્ફા ગોતવા માટે હમણાં જ કીધું હતું આ શરૂઆતના મોલ આ સંતુલન મોલ કેવો ફેસિડ ઉપરથી તમને આલ્ફા મળી જાય આલ્ફા મળે એટલે આયની કિંમત આ રીતે સંતુલન કણ છેદમાં શરૂઆતના કણ કરો એટલે આય બરાબર 1 + α ને α ની કિંમત મૂકો એટલે આય ડેલ્ટા TF મળે। જો ખરેખર આવા દાખલા પૂછાઈ જાય તો હવે રાજાણી સાહેબના 4 માર્ક ના ગુજરાત બોર્ડમાં જવા જોઈએ ના નીટમાં જવા જોઈએ ના જીમાં જવા જોઈએ ગુજકેટમાં એકાદ માર્કનું કાંઈ આવું પૂછાઈ જાય તો જવા ના જોઈએ। તો તમે કહેતા હોય તો હજી ત્રીજો દાખલો લઈ લઉં યસ ઓર નો યસ લઈ લઉં છું ત્રીજો દાખલો મિત્રો। મિત્રો મને ખબર છે તમારે તૈયારીઓ બહુ ઝાઝી કરવાની હોય છે એટલે તમને ટૂંકા વિડીયો જ ગમે છે એટલે આજનો આ છેલ્લો વિડીયો છેલ્લો દાખલો મિત્રો મજા આવતી હોય અને તમે કહેશો કોમેન્ટમાં તો રાજાણી સાહેબ નાના નાના વિડીયો બનાવવાની વરી પાછી શરૂઆત કરી દેશે। તમે કહેશો તો નકર તમને કંટાળો આવતો હોય તો કાંઈ કરવાનું થતું જ નથી। એક નિર્બળ એસિડ HX ના 0.2 mm જલીય દ્રાવણનો આયનીકરણ અંશ 0.3 છે પાણી માટે કેઓ
केएफ 1.85 केल्विन किलोग्राम प्रति मोल हो तो द्रावणनु ठार बिंदु शोधो। द्रावणनु ठार बिंदु तो डेल्टा टीएफ बराबर टीएफ जीरो माइनस टीएफ हो सूत्र हतु। द्रावणनु एटले टीएफ पूछो तो टीएफ बराबर टीएफ जीरो माइनस डेल्टा टीएफ। पानी माटे आ ठार बिंदु सेल्सियस में हो तो आ जीरो अंश सेल्सियस सेल्सियस में गणो। पानी माटे जीरो अंश सेल्सियस छे। डेल्टा टीएफ जो मने मड़ी जाए तो द्रावणनु ठार बिंदु टीएफ मड़ी जाए। आना माटे मारे करवानु हूँ तो के डेल्टा टीएफ एटले आई के एफ एम। जो मारी पास निर्बल एसिड एच एक्स माटे एनी मोलालिटी 0.2 आपी दीधी छे। मने के एफ ए आपी दीधो 1.85 नथी आप्यो एवो कोण तो के आई। आई माटे मारे निर्बल एसिड एच एक्स छे तो एच एक्स नु वियोजन विचारू तो एच प्लस एक्स माइनस यस ओर नो। धारो के आ भाई छे ना शुरुआत नो भाग एक छे एक त्यारे आ भाई जीरो जीरो हो एक भाग में आयनीकरण के 0.3 जेटलू तो आ 1 - 0.3 हो आ 0.3 आ 0.3 क्लियर छो। आ एटले हूँ मित्रों तमारा मगज में छे के संतुलन आयनीकरण पामेला संख्या कण छेद में शुरुआतना संख्या कण तो संतुलन 1 - 0.3 0.3 प्लस 0.3 छेद में 1 आ बे कैंसल थाय एटले 1.3 तो आई नी किंमत आवशे 1.3। मित्रों विचार जो आयनीकरण तमने अल्फा 0.3 आप्यो छे एटले एक भाग होय एमांथी 0.3 जेटलो भाग वयो जाय त्यारे आ एक मांथी एक एक बने एटले आई 0.3 0.3 आई नी किंमत एटले संतुलन कण छेदमां केवा कण शुरुआतना एक नी कई वेल्यू छे ने माइनस प्लस उड़ी गया 1 + 0.3 એટલે 1.3 આટલું ક્લિયર થાય છે મારા મિત્રોને યસ ઓર નો? યસ તો અહીંયા મૂકી દઉં 1.3 ગુણ્યા 0.2 ગુણ્યા 1.85 એટલે લગભગ તમે ગણતરી કરો તમારા કેલ્ક્યુલેટરને વાપરો તમારી પાસે હોય તો 0.481 આવશે। આ કિંમત 0.481 મૂકી દઉં જીરોમાંથી 0.481 એટલે માઇનસ 0.481 અંશ સેલ્સિયસ। આ છે તમારા દ્રાવણનું ઠાર બિંદુ થાય। આવા દાખલા પૂછાય તો મિત્રો ટ્રાય કરજો, મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો। મળતા રહેશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।